બુલેટિનની શરૂઆત કરીએ વાત સૌપ્રથમ વડોદરાની કરીશું વિશ્વામિત્રીના પૂર પર જનતાનો ગુસ્સો હવે સાતમાં આસમાને પહોંચ્યો છે વડોદરાના વેપારીઓએ તંત્ર વિરુદ્ધ અંતે તાણી તલવાર મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા માટે સંપૂર્ણ નિષ્ફળ હોવાનો આરોપ છે મુખ્યમંત્રીને પત્ર લખી નિવૃત્ત ઉચ્ચ અધિકારી પાસે સર્વે કરાવવા માટે પણ માંગ કરી છે જો સરકાર સૂચવ્યા મુજબ સર્વે નહીં કરાય તો પ્લાન બી પણ તૈયાર છે વડોદરામાં આવેલા પૂરથી વેપારીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું છે અને હવે વેપારીઓ રોષે ભરાયા છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને તેના કારણે ચારથી પાંચ ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ ગયા હતા કેટલીક જગ્યાએ તો એક માળ સુધીના પાણી ભરાયા હતા જેને જ લઈને વડોદરા શહેરના વેપારીઓ છે તેમની દુકાનોમાં પાણી ઘૂસતા પણ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે વડોદરા શહેરના વેપારીઓ છે તેમના દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેને જ લઈને પોતાની માંગ છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે વડોદરા એસોસિએશનના વેપારી છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું શું કહેશો કયા પ્રકારનું આયોજન છે કયા પ્રકારની તૈયારી છે રાજ્ય સરકાર પણ સાથે સાથે સર્વે કરી રહી છે વેપારી એસોસિએશનની શું છે વેપારી એસોસિએશન જે રાજ્ય સરકારે તલાટી તથા મામલતદારોને જે આ સર્વેની કામગીરી સોંપી તેના પર અમે લોકોએ રાજ્ય સરકારને એવો સંદેશો આજે લેટરથી મોકલાયો છે કે એમને ક્યાંથી ખબર પડશે કે કયા વેપારીને શું નુકસાન છે એના માટે ફક્ત અમે લોકોએ એટલું જ નક્કી કર્યું કે તમારા સર્વેની ટીમમાંથી વડોદરા મહાનગરમાંથી પાંચ કે છ જણાની ટીમને તમારી જોડે રાખો અને સર્વે કરાવો તો તમને સાચો ડેટા મળી શકશે નહીં તો આ સાચો ડેટા નહીં મળે એ અમને સો ટકા ખાતરી છે સર્વે કરવાનું છે એ ઓથેન્ટિક થવું જોઈએ અને જે પ્રમાણે સર્વે થાય તો જે લોકોએ અહીંયા ભોગવ્યું છે અને જે લોકોએ પ્રત્યક્ષ એમની જાતે નિહાળ્યું છે જેવી રીતે અમારી જે એનજીઓ છે આઠ એક એનજીઓ જે પાણીમાં બોતેર બોતેર કલાક સુધી મદદ માટે પહોંચી છે અને દરેક જગ્યાએ તેના ગામ સુધી પહોંચ્યા છે એવી જે બી જેટલી બી એનજીઓ છે એમને બી સાથે રાખે મોટેભાગે વેપારીઓને જ આમાં નુકસાન વીઠવાનો વારો આવતો હોય છે આ વખતે કેટલું નુકસાન અને કેટલા વેપારીઓની જોડે ચર્ચા થઈ કયા પ્રકારનું ડિસિઝન છે લેવામાં આવ્યું બે હજાર પાંચમાં જ્યારે રેલ આવી હતી એના કરતાં ભયંકર પરિસ્થિતિ આ બે હજાર ચોવીસમાં થઈ છે આમાં કરોડોની કરોડો રૂપિયા તો એની કંઈ સંખ્યા જ નથી તમે વિચાર તો કરો કે આ લોકોના વહીવટ આજે અમારા અમારા એમને કહ્યું વાત કરી કે આ વહીવટમાં એટલી મોટી ખામી કંઈક હન્ડ્રેડ પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ ખામી છે કારણ કે આ લોકોએ બે હજાર પાંચ બે હજાર સોળ બે હજાર ચોવીસ અને હજુ મહિના પહેલા જ મહિના પહેલા જ પાણી આવ્યું છે તો પણ એ લોકોને ટોકવામાં આવ્યા અહીંયા આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર આવે છે એમના કમિટીમાં મિટિંગમાં એમને લોકોને ટકોર કરે છે તો પણ અક્કલ નાઈ એટલે આ તો હવે બહુ હદ થઈ ગઈ છે તમે પણ એક અલગ આખું આયોજન કરી રહ્યા છો પ્લાન બી તૈયાર કર્યો છે પ્લાન બી શું છે અને કયા પ્રકારનું આયોજન સરકાર અમારી જે માંગણી છે કે પાંચ વેપારીઓને જોડે નહીં રાખે તમારો પ્લાન બી એવો છે કે બે દિવસમાં અમે લોકોએ ગૂગલ ફોર્મ બનાવવા જઈ રહ્યા છે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનમાં ઓગણ્યાસી ચેપ એસોસિએશન છે પાંત્રીસ હજાર વેપારીઓ છે સાથે મધ્ય ગુજરાત વેપારી મંડળના સાડા ત્રણ હજાર વેપારીઓ છે ગણેશ મંડળ અમારી સાથે આ વખતે જોડાયું છે જય ઠાકોર આમ તો અમારા મેમ્બર છે બજારના પ્રમુખ છે સાથે ગણેશ મંડળના પાંત્રીસોથી વધુ મંડળો અમને આ સર્વે કરવામાં મદદ કરવાના છે સાથે ટીમ ગબ્બરના કુનાલ પટેલ અમારી ટીમ ખૂબ મોટી થઈ છે જો સરકાર અમને એમની ટીમમાં સામેલ સર્વે કરવા માટે નહીં કરે તો અમે આખા વડોદરામાં અમે જાતે સર્વે કરીશું આ સર્વેનો ડેટા દરેક વેપારીઓ પાસે ગૂગલ ફોર્મ ભરવામાં આવશે એમાં એમની પેઢીનું નામ એમને કેટલા રૂપિયાનું નુકસાન થયું છે ડિટેલ અને ફોટોગ્રાફ આ બધું અપલોડ કરીને અમે આ બધો ડેટા સરકારને સુપ્રત કરીશું સરકાર નહીં માને તો વકીલ મંડળો પણ અમારી સાથે તૈયાર છે ત્રણ મોટા મોટા વડોદરાના સિનિયર વકીલો ફ્રી ઓફ ચાર્જ મદદ કરવા માટે કીધેલું છે એસોસિએશનના જે પ્રમુખ હોય ચેરમેન હોય તેમજ તમામ લોકો છે હાલ ભેગા થયા છે માંગ કરી રહ્યા છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા જે સહાયની વાત કરવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક લોલીપોપ છે એક કમિટી બનાવે અને તેમાં વેપારી મંડળના પાંચ જેટલા સભ્યો રાખે કારણ કે જે રીતે વાત કરીએ તો તલાટીને મામલતદારને સાથે રાખીને આ જે સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે હાલ તો વડોદરા જેલના જે વેપારીઓ છે તેમને કરોડો રૂપિયાનું નુકસાન

કેવી રીતે વિશ્વામિત્રી ઉપર જે દબાણ કર્યું છે એમને ખસેડવા અને એમને ખસેડે તો જ વડોદરાની પરિસ્થિતિ છે એ અનુકૂળ બને અને વિશ્વામિત્રીમાં માનો કે પાણી જો વધારે આવે તો વડોદરાની અંદર પૂર ના આવે પણ જેમ કમિશ્નર કહેતા હતા કે જે પેલા ચીફ ઓફિસર છે એમના ઉપર અમે તપાસ કરીશું અમે આમ કરીશું તેમ કરીશું આ બધું કશું નહીં થાય સાહેબ તમારાથી કશું નથી થવાનું સાહેબ કમિશનર સાંભળી લો તમે કારણ કે હવે વડોદરાની જનતા જાગી ગઈ છે એમની પાસે તમને સમજાવવા માટે અને તમને સમજ આપવા માટે એમણે પ્લાન બી પણ તૈયાર કર્યો છે રાજ્ય સરકારને રજૂઆત કરી છે મુખ્યમંત્રી ચોક્કસ ત્યાંના ઉપર કામ કરવાના છે છતાં પણ જો વીએમસી નહીં સાંભળે તો તમામ એસોસિએશનો વેપારી એસોસિએશનો છે એક સાથે આવી વકીલો પણ સાથે આવીને ગણેશ મંડળો પણ આ વખતે સાથે જોડાયા છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના એસોસિએશનો સાથે જોડાય અને અને સર્વે કરી તમારી જે છે ને રાજ્ય સરકાર સામે મૂકવાના છે અને મૂકશે જ કારણ કે તમે જે સર્વે કરશો વીએમસી થકી જે સર્વે કરવામાં આવશે એમાં કશું પણ જોવા જેવું નહીં હોય બે પાંચ લોકોના ફોટા પાડી અને અપલોડ કરી દેવાથી કે સર્વે આપવાથી આ જે પરિસ્થિતિ જે થઈ છે એ પરિસ્થિતિને પહોંચી નહીં વળાય અને એટલા માટે જ કહી રહ્યા છે કે કરોડોના નુકસાનની વાત નહીં પરંતુ જે વેપારીઓ છે એમને ક્યાંક રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને માત્રને તંત્રના કારણે એટલે ભારો ભાર રોષ અત્યારે વેપારીથી માંડીને તમામ એ લોકો વડોદરા વાસીઓ કે જે અડતાલીસ અડતાલીસ અને બોતેર કલાક સુધી વગર પાણી અને વગર ભોજન રહ્યા છે એમનો ગુસ્સો છે એ ફાટી નીકળ્યો છે અને એટલા માટે જ નિષ્ફળ ગયા છે આ તમામ વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ આગામી પાંચ દિવસ મેઘરાજા ફરી એકવાર ગુજરાત ને છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ છે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે સાઉથ ગુજરાત હેવી રેનફોલ ની સંભાવના મુખ્યતો સુરત नवसारी वलसाड़ दमन दादा नगर डांग तापी नर्मदा छोटा उदयपुर पंचमहल तथा दाहोद गुजरात के हिस्से शामिल हैं जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है साथ ही सौराष्ट्र कच्छ में अमरेली अमरेली तथा भावनगर में भी कई जगहों पे रेनफॉल होने की संभावना है अगले 24 घंटों में डे टू की बात करें तो साउथ गुजरात के भरूच नर्मदा सूरत तापी नवसारी डांग वलसाड़ तथा दमन दादर नगर हवेली में वेरी हैवी रेनफॉल की भी संभावना है कुछ जगहों पर साथ ही उसके अलावा जो है गुजरात के आनंद बड़ौदा छोटा उदयपुर पंचमहल दाहौद डिस्ट्रिक्स हैं जिसमें हैवी आइसोलेटेड हो सकता है साथ ही सौराष्ट्र कच्छ में अमरेली भावनगर में भी हैवी आइसोलेटेड होने की संभावना है डे थ्री में सेम एरिया जो है वो सिस्टम जो है थोड़ा नॉर्थ की मूवमेंट रखेगा जिसमें गुजरात के आनंद बड़ोदरा नर्मदा तथा भरूच डिस्ट्रिक्ट हैं जिसमें वेरी हैवी आइसोलेटेड हो सकता है